હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે છીએ સોનલ ધામ મંડળા, જ્યાં સોનલમાંનો 100મો જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય જે કહેવાય ને ઉજવાઈ રહ્યો છે. તો આપણે અત્યારે લાખો માણસોની રસોઈ કઈ રીતના બને છે તે હું તમને આ વ્લોગમાં બતાવવાનું છું. ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઇક કર્યા વગર જતો નહીં, અને તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો, જેથી કરી એ પણ આ જગ્યા ઉપર આવે અને માતાજીના દર્શન કરીને તેમના આશીર્વાદ મેળવે. તો ચાલો આપણે રસોડા વિભાગ નિહાળીએ. ડુમની અંદર આપણે પ્રવેશ કરતા જ અહીંયા ઘણા બધા તમે જો રોટલીના માટે રોટલો સ્ટોક કરવામાં આવેલો છે, ત્યાર પછી એક્ઝેટ એની પાછળ ઘણા બધા એક સાથે ઘણા બધા તાવામાં દેશી રીતના ચૂલા ઉપર રોટલી બનાવી રહ્યા છે, અને તે રોટલીનો લોટ બાંધવા માટે તે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે તેનું મશીન છે, આમાં લોટ કેળવી પછી આ તરફ જતા હોય છે, અને આ રીતના ઘણા બધા ભાઈઓ એ કામ કરે છે. આ તમે મિત્રો જોવો તો તપેલા ને તપેલા રોટલી ના ભરવામાં આવી રહ્યા છે. આપણે જે અહીંયા રોટલી વિભાગ નિહાળી એક્ઝેટ આગળની તરફ આવી, આ જે તમે મશીન જોઈ રહ્યા છો ને, આ મશીનમાં જે આદુ મસાલો જે ક્રેશ કરવા માટે અહીંયા આખું જે તેનું પેજ બનાવવામાં આવેલું છે. ત્યાર પછી આપણે જે કહેવાય ને ગરમ મસાલા શાકભાજી અથવા તો દાળ ભાતમાં વાપરવામાં આવે તેની માટે અહીંયા સરસ મજાનું જે આખું કાઉન્ટર બનાવવામાં આવેલું છે. એમાં મીઠું મરચું હળદર પછી ગરમ મસાલો તીખા લવિંગ બાજિયા તેમ તમામ વસ્તુ આ જગ્યા ઉપર રાખવામાં આવી છે. ત્યાર પછી આપણે અહીંયા આગળ જોઈએ ને તો અહીંયા જે શાક બનાવવામાં આવી રહ્યું છે, અંદાજિત રીંગણા બટેકાનું શાક હશે, આખો ટોપ બનાવવામાં આવશે. કેટલા માણસોની રસોઈ છે તે પણ આપણે જે એના ભાઈ પાસેથી જાણવાના છીએ. તો ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઇક કર્યા વગર જતા ને એવા એક ટોપમાં ને એવા ઘણા બધા અહીંયા લાઇનમાં ટોપ રાખેલા છે. ત્યાર પછી આપણે આગળ જઈને હું તમને બતાવું છું. તો મિત્રો, આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે ગોપાલભાઈ, અને તે આ બધું મેનેજમેન્ટ એકલા કરી રહ્યા છે. તમારી પાસે કેટલા માણસો છે અત્યારે? સ્ટાફ છે 250-300. 250-300 માણસોનો તેની પાસે સ્ટાફ છે. ત્યાર પછી આ તમે જે આ શાક બનાવ્યું તો અંદાજિત કેટલા સબ્જીનો ઉપયોગ કરવામાં આવેલો છે અત્યારે? આ 15,000 સબ્જી બને છે, બીજી 10,000 સબ્જીની તૈયારી ચાલે છે. અત્યારે રસોઈનો ઓર્ડર મળો 30-35,000 આપેલો છે. 30-35,000 રસોઈનો ઓર્ડર. એ શાક છે બટાકા ટામેટા. બટેકા ટામેટા પછી અહીંયા સાથે સાથે બીજું પણ શાક બનાવેલું છે. મગનું શાક બનાવેલું છે, દાળ બનાવેલી, ભાત બનાવેલા છે, ફાડા લાપસી બનાવેલી છે, તારના પ્રસાદ મેં ગાંઠ્યા છે. શાક બનાવવા આવેલું હતું તે ટોપ ભરી ભરીને આ જગ્યા રીતના બાઉલ ભરવામાં આવે છે. ત્યાર પછી ટ્રેક્ટર ના મદદ થી જે આ જગ્યા થી જે અહીંયા પીરસવાની જગ્યા હોય છે ત્યાં મેકવામાં આવે છે. ત્યાર પછી આપણે અહીંયા જો ફુલેવર રીંગણા તેમજ અહીંયા રીંગણાના બે ટોપ છે, અને ફુલેવર આગવી તૈયારી થઈ રહી છે. જ્યારે પણ તાત્કાલિક જરૂર પડે તો અહીંયા તેની માટે રસોઈનો પણ ઉપયોગ થાય છે, અને તમે ધોવા ધોવાડો જોવો કઈ રીતના થાય છે. હવે આપણે જે અહીંયા દાળ વિભાગમાં આવી ગયા છીએ, અને અહીંયા દાળનો પણ તમે જો ખૂબ સારો એવો ભવ્ય સ્ટોક કરવામાં આવ્યો છે. મોટા મોટા તપેલામાં બની રહી છે દાળ. દાળ બની જાય પછી આ તમે જે દૂધના કેરબા જોઈ રહ્યા છો ને એમાં ભરવામાં આવે છે. ત્યાર પછી ટ્રેક્ટરના મદદથી જે અહીંયા પીરસવા તરફ લઈ જઈ રહ્યા છે. હવે આપણે વહી ગયા છીએ જ્યાં બીજું શાક કઠોળનું છે મગનું, એ તરફ અહીંયા બાઉલ ભરી રહ્યા છે, અને ટ્રેક્ટરના મદદથી તમે જઈ રહ્યા છીએ એ પણ જુઓ. આજની પ્રસાદીમાં કહી શકાય કે ખાડા લાપસી છે, કાલે ગઈકાલે છે મોહન થાળ, અને જો ખૂબ જ વિશાળ જે ટોપમાં ખાડા લાપસી બનાવવામાં આવી છે. એવું બધું અલગ અલગ વસ્તુ નાખીએ, 500 ડબ્બા ઘીના ઉપયોગ અલગ અલગ મિષ્ટાનમાં બનાવેલી છે, અને ઘણા સ્વયંસેવકો બગદાણાથી પણ પૂરેપૂરી ટીમ આ જગ્યા ઉપર સેવા કરવા માટે આવેલી છે. હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં અહીંયા
ભાત બનાવવા માટેનો આખો વિભાગ બનાવેલો છે. એવા ઘણા બધા ગરમ પાણીના એવા ટોપ મેકરા છે, જરૂર પડે તે તાત્કાલિક માટે ભાત બહાર કાઢી. હવે જે કહેવાય ને કે શાક બનાવવા માટે જે સબ્જીનો ઉપયોગ કરવામાં આવે બકાલાનો, તે બકાલાનો અહીંયા પૂરેપૂરો ટોક રાખવામાં આવે છે. આ જે આખો ટોક છે ને તે ટમેટાનો છે. ત્યાર પછી આ તમે જુઓ ખૂબ જ ઘણા બધા એવા લાડ બધા ગબલામાં રીંગણા ભરેલા છે. ત્યાર પછી ફૂલે પર પછી કહેવાય ને લીંબુ, એમ તમામ તમામ વસ્તુ અહીંયા કાચું સીધું ઉપસ્થિત છે. અને આપણી સાથે એક ભાઈ જોડાઈ ગયા છે. ને આપણે ઘણા બધી કથામાં જોતા હોય છે કે તે સેવામાં જતા હોય છે. કયો ગામ ભગત? ઉગલવાન. ઉગલવાનથી છે. અને કયા ગ્રુપમાં તમે સેવામાં આવો છો? બગદાણાથી. બગદાણાથી સેવામાં આવે છે. તો તમે શું કહેશો આ મહોત્સવ વિશે? અમે બગદાણાથી સેવામાં આવ્યા બાપા સંતલ મંડળમાંથી માતાજીની જગ્યામાં પીળવવા. માતાની ટીમ છે તમારી? અમારા અત્યારે અમે 1700 માણા આવ્યા. 1700 માણા આવી બગદાણાથી સેવામાં આવેલા. 1700 માણસો આવ્યા. બોલો સોનર માતાજી જય. કેટલા બધા ડબ્બા ખાલી થઈ ગયા છે. અહીંયા જે ગુંદીનો ભવ્ય સ્ટોક કરવામાં આવ્યો છે લારીમાં, અને અહીંયા ગરમા ગરમ જે હાલ બની રહી છે. સેમ ટુ સેમ એ જ કામ અહીંયા પણ ચાલે છે. અલગ અલગ લોટ પછી આંબલી ખાંડ એમ ઘણી બધી વસ્તુનો અહીંયા જે સ્ટોક કરવામાં આવેલો છે. હવે આપણે જે જોઈ રહ્યા છીએ જે અહીંયા લાખો માણસોની હરિપ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે, તે વ્યવસ્થિત લાઇન ટુ લાઇન બેઠા છે. ત્યાર પછી એવા ઘણા બધા તમે કાઉન્ટર જોઈ રહ્યા છો, એવા લાગટ આખા ગ્રાઉન્ડમાં જે અલગ અલગ વિભાગ દ્વારા કાઉન્ટર વેચવામાં આવેલા છે. ત્યાર પછી કહી શકાય ને કે જે તે પીરસવા માટે કઈ રીતના તૈયારીઓ છે તે હું તમને બતાવી રહ્યો છું. અને તમામે તમામ વસ્તુ જે ટ્રેક્ટર દ્વારા જે રસોઈ વિભાગમાંથી લાવવામાં આવે છે. જય સોનલમાં. જય સોનલ. આજે આજની પ્રસાદીમાં છે ફાડા લાપસી, કઠોળનું શાક, પછી રીંગણા બટેકાનું શાક, રોટલી, દાળ ને ભાત એ રીતના છે. અને ઘણા બધા લોકો પ્રસાદ ગ્રહણ પણ કરી રહ્યા છે. અને આ મિત્રો તમે જોવો તો બહેનો માટે ભોજનાલય માટેની વ્યવસ્થા છે. મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે જે આ કેટરિંગના મેનેજર સર, શું નામ તમારું? દિલીપભાઈ પટેલ. દિલીપભાઈ પટેલ તે આ જે આખું મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે, તો આજનો જે પહેલો દિવસ છે તો તેના વિશે તમે શું કહેવા માંગો છો? આજનો જે આપણે 3 દિવસીય કાર્યક્રમ છે એનો પહેલો દિવસ છે. આજે આપણે જે રસોઈની વાત કરી તો અમારી ગણતરી એવું કીધું છે, ઉપરથી અમને કીધું છે 50,000 વ્યક્તિઓ બપોરના જમશે, સાંજે એનાથી ડબલ થશે, એટલે કે 75,000 થી 1,00,000ની તમારી તૈયારી હોવી જોઈએ. એ રીતે આજનું મેનુ છે અમારે સુકનનો જે કહેવાય ફાડા લાપસી, મગ, બટેકાનું શાક, રોટલી, દાળ ભાત અને છાશ અને કઠોળમાં મગ. આ રીતના જેનું મેનેજમેન્ટ છે. પછી આગવી તૈયારી શું છે? આગવી તૈયારીની વાત કરીએ તો આવતીકાલે જે બીજો દિવસ કહેવાય પ્રસંગનો, તો આ અમને એવું કીધું છે કે આવતીકાલથી સીધું બધું પ્લસ, એટલે કે આવતીકાલે બપોરની રસોઈ સીધી 1,00,000 માણસની, સાંજની 1,50,000ની, એમાં 1.5 થાય 2 પણ થઈ શકે તો અમારી તૈયારી હોવી જોઈએ. એનું મેનુ છે કે બુંદી, મોહન થાળ, ગાંઠિયા, શાક, એક કઠોળ હશે, એક સબ્જી હશે લીલોતરી, એ રીતે દાળ ભાત અને છાશ. અને છેલ્લા દિવસનો માટે એની માહિતી? આ છેલ્લો દિવસ જે મોટી 20 તરીકે આપણે કહેવાય કે આ જે પ્રસંગની હાજ કહેવાય મેઇન, તો બપોરે 2,00,000ની ગણતરી છે, સાંજે પણ 2,00,000ની ગણતરી છે. બીજું ડાયરો છે, રાસ ગરબાનો પ્રોગ્રામ છે, બધા પ્રોગ્રામ બધા બપોરના લીધા છે, એટલે જે બહારથી જે કોઈ મેમ્બર ભક્તજનો આવે તો એને ડાયરાનો લાભ મળે, બંને ટાઈમ વ્યવસ્થિત પ્રસાદ મળે, રાત ઉજાગરાની કોઈ મેટર નહીં આવે, કારણ કે મંદિર 24 કલાક ખુલ્લું રહેશે. લાઇનની વ્યવસ્થા અપકત એ તરફ ગયા છો જોયું હશે. હા બરાબર. અને પછી કહી શકાય કે આ તમારું કેટરિંગનું નામ? હા, કેટરિંગ વિજયાનંદ સુરેન્દ્ર. વિજયાનંદ કેટરિંગ છે. તો કેવી સરસ મજાની સરે માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આભાર.